આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય નંબર ભાગ 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 અને અને ધોરણ હવે અંદર આપણી જાતિઓ એટલે કે કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે અને આપણે વિચરતી જાતિઓ તરીકે ઓળખીએ છીએ અને રાજ્ય વિસ્તારો થી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસ્તુ હતો જેને આપણે જનજાતીય સમુદાય કે આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ પછી ભારતના મુખ્ય જનજાતિના ક્ષેત્રો એની અંદર તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી હવે કમલખા ખખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા પછી ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું હવે ચેર કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર જાત ચેર સરદારોનું આધિપત્ય હતું અકબરના સેનાપતિ રાજા માનસીએ ચેર જાતિ પર હુમલો કર્યો હતો વિચરતી અને વિમુક્ત જાતિમાં વણઝારાની જાતિ મુખ્ય હતી એની અંદર એના સમૂહને ટાંડા કહેવામાં આવતો હતો તે ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓનું ઘી ઊન ઘી એ બધી વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા વણઝારા જાતિ ભારત અને વિશ્વની વચ્ચે કડીરૂપ હતી વિચરતી વિમુખ જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ બળદના વેપાર સાથે સંકળાયેલી હતી હવે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન એ બધા વિશે આપણે ભાગ એકમાં જોયું હવે ભાગ બે ની અંદર આદિવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ એટલે કે કઈ કઈ તો કે ગોંડ અને અહોમ એમાં પહેલી આપણે જોઈશું ગોંડ જાતિ તો ભારતના ગોંડવા નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળના એક રાજા હતો પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નોંધાયું છે કે ગઢ કઢંગાના ગોંડ રાજ્યના સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો હવે આપણે કે ગોંડ પ્રજા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભારતના ગોંડવાના પ્રદેશમાં રહેનારી પ્રજા તરીકે ઓળખાય છે છે હવે અકબરનામામાં રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ હતો સિત્તેર હજાર હવે આટલું જાણો એટલે કે સ્થળાંતર ઝૂમ ખેતી વિશે જાણવાનું છે તો કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ આ વિસ્તાર છોડી બીજી જગ્યાએ જ રીતે ખેતી કરવામાં આવતી આવતી અને ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે હવે ઘોટકડંગાનું તો કે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા દરેક ગઢ પર એક ખાસ ગોંડ આધિપત્ય હતું દરેક ગઢ ચોર્યાસી ગામોના એકમમાં વેચાયો દરેક ગઢમાં કેટલા ગામો હતા એટલે જેને તરીકે ઓળખવામાં આવતા દરેક ગામના એક પેટા બરાબર છે ચલો હવે દરેક ગઢ પર કોનું આધિપત્ય હતું ગોંડકુળનું હવે ગોંડકુળ દરેક ગઢમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો કે ચોર્યાસી તો એને શાના નામે ઓળખવામાં આવતો હતો ચોર્યાસી તરીકે હવે દરેક ચોર્યાસીમાં માં કેટલા ગામો કે બાર બાર ગામ એને શું કહેવામાં આવતું બાર ચિત્ર દર્શાવેલું છે તો મોટા રાજ્યોનો ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ઘટ કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામસિંહની પદવી ધારણ કરી તેના પુત્ર દલપતે મહોખાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા યુવાન વયે દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું પંદરસો પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા ગઢ કઢંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું શાના દ્વારા હાથીઓના વેપાર દ્વારા તો ગઢ કઢંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદર શાહને આપ્યો ગઢ કઢંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં મહોખાના ચંદેલે કોના જોડે લગ્ન કર્યા તો ચંદેલ રાજપૂત રાજાની પુત્રી પુત્ર દલપતે કોના જોડે લગ્ન કર્યા તો કે મહોખાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન

ઘટાના વિજય મેળવી કોને પુષ્કળ ધન અને હાથીઓ મેળ તો કે મુઘલોએ હવે અહોમ જોઈશું અહોમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તેમણે ભૂયા ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચૂંટીઓ ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોછ હાજો ઈસવીસન પંદરસોને એક્યાશી રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા એ સિઝન સોળસો બાસઠમાં માં મીર ઝુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા પરંતુ તે વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ ફોર્સ લેબર પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તેને પાઇક કહેવાતા દરેક ગામમાં નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા બરાબર છે ચલો અહોમ લોકો ક્યાં વસ્યા હતા તો કે તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તેમણે કઈ વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી તો કે ભૂયા ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી નવી રાજ્ય વ્યવસ્થા સ્થાપી હતી બરાબર હવે અહોમ લોકો સત્તરમી સદીમાં શાનું નિર્માણ કરી શકતા હતા તો કે દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા બરાબર ચલો હવે બળજબરીપૂર્વક શ્રમ કરવામાં આવતો જે રાજ્ય પાસેથી બળજબરીપૂર્વક શ્રમ કરવામાં આવતો તેને શાના નામે ઓળખવામાં આવતું તો કે પાઇક વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોંકુલ તૂટી ગયા સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળભજબરીપૂર્વક કામ કરાવવું એ શું ગણાય છે ગુનો ગણાય છે જે આપણે સૌ જાણીએ છીએ આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા હતા અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો તેમના કુળને ખેલ કહેવામાં આવતું ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું હવે અહોમ કુળ કેમ તૂટી ગયો તો કે દરેક રાજ્યમાંથી

અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થામાં જોડાતા હતા હવે અહોમ લોકોએ કઈ નવી પદ્ધતિ અમલમાં મૂકી તો ચોખાની ખેતીની પદ્ધતિ બરાબર અહોમ સમાજ કુળમાં એ કુળને શાના નામે ઓળખવામાં આવતું તો કે ખેલ ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું હવે ખેડૂતનો ગામના સમાધવામાં આવેલ જમીન આપવામાં આવી હોય તો રાજા પણ પાછી લઈ શકતો હતો નહીં અહોમના લોકો શાની પૂજા કરતા ઉપાસના કરતા તો કે જનજાતીય દેવતાઓ અને પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા હવે આગળ જોઈશું હવે શિવસી ઈસવીસન સત્તરસો ને ચૌદ ઈસવીસન સત્તરસો ને ચુમ્માલીસ ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો એ વખતે ત્યાં કયો ધર્મ મુખ્ય હતો હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોને જમીનદાનમાં આપવામાં આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓની સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસાની આસામી ભાષામાં લખવામાં આવી હતી બરાબર ચલો શિવસી નો સમય કયો હતો તો કે સત્તરસો ચૌથી સત્તરસો ને ચુમ્માળીસ એ વખતે કયો ધર્મ મુખ્ય બની ગયો હતો તો કે હિન્દુ ધર્મ બરાબર છે ચલો હવે કવિઓ અને વિદ્વાનોને શું દાનમાં આપવામાં આવતું તો કે જમીન હવે કઈ ઐતિહાસિક કૃતિ કઈ ભાષામાં લખવામાં આવી હતી તો કે બુરંજી નામની ઐતિહાસિક કૃતિ પહેલાં તો અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી હવે આગળ જોઈશું ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીય માં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા સંતરામપુર દેવગઢ તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી તેમના તમાશા ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વ વિખ્યાત થયા છે ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષે ભરાય છે અને જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે હવે ડાંગ દરબાર તો કે હોળીના તહેવાર દરમિયાન ક્યારે ભરાવવામાં આવે હોળીનો તહેવાર હોય એ વખતે દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વસ પરંપરાગત સલ્યાણું આપવાનું નક્કી કર્યું જે પરંપરા આજે પણ ચાલુ છે હવે જનજાતીય ગુજરાતમાં ક્યાં જોવા મળે તો કે ડાંગ અને અન્ન અન્ય પૂર્વીય પટ્ટીમાં હવે રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ કોની વિશિષ્ટ હતી તો સંતરામપુર દેવગઢ બારીયા અને ડાંગની તેમના કયા કયા નૃત્યો પ્રખ્યાત હતા તો તમાશા ભવાડા અને ઠાકર ડાંગ દરબારમાં રાજાઓને શું આપવામાં આવે છે તો કે વર્ષાસન ડાંગ દરબાર ક્યારે ભરવામાં આવે છે તો કે હોળીના તહેવાર દરમિયાન એમાં ડાંગી રાજાઓને નાયકોને તેમના હક હકના બદલામાં શું આપવાનું નક્કી કર્યું છે સરકારે તો કે સલિયાનું હવે આગળ જોઈશું બદલાતો સમય નવ જનજાતિઓનો માળખો સોળમી અને સત્તરમી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી અને રાજ્યોની સ્થાપના કરી જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો હવે આ ધોરણ સાત પાઠ નંબર પાંચ આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આ ભાગ બે અહીંયા પૂરો થાય છે બંને ભાગનો વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો જેથી આપણો પાઠ આપણે સમજી શકીએ